અંબાડીના બે પરિવાર ઘર બંધ કરી પારનેરા માતાજીના દર્શને ગયા અને તસ્કરો ઘર સાફ કરી ગયા. રાત્રે 2 વાગ્યે ઘર બંધ કર્યા બાદ 4 વાગ્યે પાછા ફરતા ચોરીની ઘટના બહાર આવી હતી. પાડી શહેરમાં સુલભનગર રોયલ રો હાઉસ ખાતે આડોશપાડોશમાં રહેતા 2 પરિવાર રાત્રિના ઘર બંધ કરી પારનેરા માતાજીના દર્શને ગયા હતા અને માત્ર 2 કલાકમાં પરિવાર પરત ફર્યા હતા. ત્યારે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી 1,85,000ના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પાડી શહેરમાં સુલભનગર ખાતે રોયલ રો હાઉસ નંબર C15માં રહેતા જીતેશભાઈ શંકરભાઈ ધોળિયા પટેલ અને તેમના પાડોશમાં C16માં રહેતા જયેશભાઈ રતનજી ટંડેલ રવિવારના મળસ્કે લગભગ 2 વાગ્યે 8 નિમિત્તે પારનેરા માતાજીના દર્શન કરવા ઘર બંધ કરી પરિવાર સાથે ગયા હતા. આ દરમિયાન કોઈ ચોર ઈસમોએ આ બંને ઘરને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ બંને પરિવાર જ્યારે દર્શન કરી મળસ્કે 4 વાગ્યે ઘરે આવતા તેમના ઘરનું તાળું તૂટેલું જોયું હતું અને જીતેશભાઈના ઘરમાંથી 3 તોલાનું સોનાનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 52,500, 2 તોલાની સોનાની ચેન કિંમત રૂપિયા 28,000, 7 ગ્રામ સોનાનું પેન્ડલ કિંમત રૂપિયા 10,000, જ્યારે જયેશભાઈ ટંડેલના ઘરેથી 1 તોલાનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 17,500, સોનાની ચેન 3 નંગ કિંમત રૂપિયા 42,000, 1.5 તોલાનો સોનાનો સેટ કિંમત રૂપિયા 20,000 અને બુટ્ટી કિંમત રૂપિયા 15,000 મળી કુલ્લે રૂપિયા 1,85,000 મત્તાના દાગીના ગાયબ હતા, જેથી તેઓએ આ બાબતે પાડી પોલીસને જાણ કરતા પાડી પોલીસે FSLની મદદ સાથે ચોરોનું પગેરું મેળવવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ પરિવારે સોસાયટીમાં નાઇટ પેટ્રોલિંગની માંગ કરી ચોરને પકડવા પોલીસને અપીલ કરી હતી. જ્યારે આ ચોરો આ રો હાઉસ સામે જાડી જંગલ વિસ્તાર હોય જ્યાંથી આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. અમે પાનેરા મંદિરે ગયા હતા, 2:45 ગયા હતા અને એમાં 2 અને આવવાનું રિટર્નમાં 4:45 વાગે અમે રિટર્ન આવ્યા હતા. તો તારું તોડેલું હતું ઘરનું, તો અમે તારું તોડેલું હતું એટલે તેમાં અંદર જે બનાવ બની ગયો તે આ તમારી સામે જ છે. હાલની તારીખમાં મારા ઘરમાં 1 સેટ હતો અને મંગળસૂત્રો અને 3 ચેન હતી અને એક લૂઝર હતું અને એક કાનની વાલી હતી. એ બાજુમાં જ હતું. મારું જે C16 છે અને બાજુમાં C15 છે, એનું પણ એવું સેમ પ્રોબ્લેમ છે. મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે એ તોડેલો હતો અને બાજુમાં જોયું તો એનું બી તારું તોડેલું હતું, એ મારી પાછળ જ આવતો હતો. ઘરે બી આ મંગળસૂત્ર અને એ બધું ચેનો ચોરી થઈ ગઈ છે. અને પેલા ભાઈને જે જાણ કરી હતી અને પોલીસને બી જાણ કરી હતી. શું તમારી અપેક્ષા? તો હવે આ થર્ડ પાર્ટી ગઈ છે પણ હવે ક્યાંક શું ડિસિઝન આવે તે નહીં ખબર. સર, પોલીસવાળા આવે તો પેટ્રોલિંગ કરે, ચોરી પકડે, એ હિસાબે મારી અપેક્ષા છે પોલીસવાળાને. અને ધ્યાન રાખે અમારું, અમારું જેવું થયું છે બીજાનું ન થાય એના માટે અમે તકેદારી કરી એવું તો સારું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.